હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ યુ લર્નને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, અને સાથે સાથે બેલ આઇકોન દબાવો કે જેથી કરી અમારો વિડીયો તમને પ્રથમ મળે. હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ યુ લર્નને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, અને સાથે સાથે બેલ આઇકોન દબાવો કે જેથી કરી અમારો વિડીયો તમને પ્રથમ મળે. દોસ્તો, અક્સર દેખા ગયા હૈ કે બચ્ચે હી નહીં બલ્કિ બડે ભી દૂધ, સબ્જી ઓર ફલ ખાને સે બચતે હૈ. લેકિન અગર ઉનકે સામને વહી ચોકલેટ કા ઓપ્શન રખા જાય તો શાયદ હી કોઈ ઇસે મના કરેગા. ઇસકા શાનદાર રંગ, મખમલી ચિકની બનાવટ, મહક ઓર સ્વાદ જૈસે બહોત સારે ગુણ હૈ જો આસાની સે સબકો અપની ઓર ખીંચ લેતે હૈ. ઓર અગર હમ ચોકલેટ કી બાત કરી રહે હૈ તો સબસે પહેલે દિમાગ મે જો હમારે બ્રાન્ડ આતા હૈ વો હૈ કેડબરી. યું તો બજાર મેં આપકો બહોત સારે ચોકલેટ્સ મિલ જાયેંગે, લેકિન કેડબરી જૈસા કોઈ ભી નહીં. ચાહે બાત કરે ઇસકે ડેરી મિલ્ક કી યા ફિર ફાઇવ સ્ટાર કી યા ફિર જેમ્સ કો હી ક્યો ના લે લે, ઇસ ચોકલેટ કો ટક્કર દેને વાલે ઇસકે આસપાસ ભી નજર નહીં આતે. ઓર ઇસકે સ્વાદ કે સાથ સાથ ઇસકી સ્ટોરી ભી કાફી ઇન્ટરેસ્ટિંગ હૈ જિસે જાનકર આપકો બડા મજા આને વાલા હૈ. તો ચલિયે દોસ્તો, બિના આપકા જ્યાદા સમય લિયે હમ દુનિયા પર કઈ દશકો સે રાજ કરને વાલી ચોકલેટ કંપની કેડબરી કી જર્ની કો શુરુ સે જાનતે હૈ. દોસ્તો, કહાની કી શરૂઆત હોતી હૈ જોન કેડબરી નામ કે એક બચ્ચે સે, જિસકા જન્મ કરીબ 216 સાલ પહેલે બ્રિટેન કે બર્મિંગહમ મે હુઆ થા. જોન એક કુવકર્સ ધર્મ સે તાલુક રખતે થે ઓર ઇસ ધર્મ કે લોગો કી અપની અલગ હી માન્યતાએ થી. વે ચર્ચ યા ફિર કિસી ભી ધાર્મિક સંસ્થા સે નહીં જુડે હુએ થે. ઈશ્વર ઓર અપને બીચ ઉન્હે કિસી કે ભી મૌજૂદગી પસંદ નહીં થી. અપની અલગ માન્યતા હોને કી વજહ સે ઉન્હે સમાજ મે અલગ નજરિયે સે દેખા જાતા થા. ના હી ઉન્હે કિસી અચ્છે સ્કૂલ મે દાખલા મિલતા ઓર ના હી ઉન્હે કોઈ અચ્છી જોબ, યહાં તક કી વે સેના મે ભી નહીં જા સકતે થે. ઉન્કે પાસ બચા કુચા સિર્ફ એક હી ઓપ્શન થા, અપના ખુદ કા બિઝનેસ કરના. ઇસીલિયે અપને ધર્મ કે સ્કૂલ મે પઢાઈ કરને કે બાદ જોન કેડબરી અપની પોકેટ મની કે લિયે એક કોફી શોપ પર કામ કરને લગે. ઓર ફિર આગે ચલકર 1824 મે ઉન્હોને અપના ખુદ કા દુકાન ખોલા, જહાં વે કોફી, ચાય ઓર ચોકલેટ ડ્રિંક બેચા કરતે થે. અગલે કુછ સાલો કે એક્સપીરિયન્સ કે બાદ ઉન્હે પતા ચલા કી ચાય ઓર કોફી સે જ્યાદા ઉનકે ચોકલેટ ડ્રિંક કો લોગ પસંદ કર રહે હૈ. ઓર ફિર 1831 સે ઉન્હોને ચાય ઓર કોફી કો છોડ સિર્ફ ચોકલેટ ડ્રિંક પર ફોકસ કરના શરૂ કર દિયા, જિસે ડિમાન્ડ બહોત તેજી સે બઢને લગી. ઓર ફિર ઉસી સાલ ઉન્હોને ચોકલેટ ડ્રિંક કે હી કરીબ 16 ઓર ભી વેરાયટી અપને મેન્યુ મે એડ કર દિયે. દેખતે હી દેખતે અગલે 15 સાલો મે વે આસપાસ કે સભી ઇલાકો મે અપને સ્પેશિયલ કેડબરી ચોકલેટ ડ્રિંક કે લિયે પ્રસિદ્ધ હો ચુકે થે. આગે ચલકર 1847 મે જોન ને અપને ભાઈ બેન્જામિન કો ભી ઇસ બિઝનેસ મે શામિલ કર લિયા ઓર ફિર દોનો ને મિલકર બ્રિજ સ્ટ્રીટ મે એક બહોત બડા કારખાના ખોલા. દોસ્તો, કેડબરી શરૂ સે હી અપની ક્વાલિટી કે લિયે જાની જાતી હૈ. ઇસીલિયે 1854 મે રાની વિક્ટોરિયા ને ઉનકે કંપની કો રોયલ વારંટ કા સર્ટિફિકેટ દિયા. દોસ્તો, બતા દો કે રોયલ વારંટ કા સર્ટિફિકેટ સિર્ફ ઉન્હી ઉત્પાદો કો મિલતા થા જિનકી ક્વાલિટી બહોત હી અચ્છી હોતી થી ઓર જિન ઉત્પાદો કો રાજા મહારાજા ભી અપને પ્રયોગ મે લા સકતે થે. ધીરે ધીરે કેડબરી અપને બહેતરીન ઉત્પાદો કી વજહ સે પૂરે બ્રિટેન મે પ્રસિદ્ધ હો ગઈ. ઓર ફિર 1860 કે આસપાસ બિઝનેસ સે સંબંધિત નોકઝોક હોને કી વજહ સે ભાઈ બેન્જામિન ને જોન કેડબરી સે અલગ હોને કા ફૈસલા કિયા, જિસકે બાદ જોન કી ઉમ્ર ભી ઢલતી જા રહી થી. ઓર ફિર ઉન્હોને કંપની કા કમાન અપને દો બચ્ચો રિચર્ડ ઓર જોર્જ કો દે દી. દોસ્તો, કિસી ભી ઉત્પાદ કી સફલતા કો જારી રખને કે લિયે સબસે જરૂરી હૈ સમય કે સાથ પરિવર્તન. રિચર્ડ ઓર જોર્જ ને કંપની કી કમાન સંભાલને કે બાદ બહોત સારે નયે નયે પરિવર્તન કિયે ઓર વે કાફી હદ તક સફલ ભી રહે. પૂરે બ્રિટેન મે અપના કબજા જમાને કે બાદ 1870 મે કેડબરી કો દૂસરે દેશો મે ભી ભેજા જાને લગા. ઇસી બીચ 11 મઈ 1889 કો કેડબરી કે ફાઉન્ડર જોન કેડબરી ને ઇસ દુનિયા કો અલવિદા કહ દિયા. ઓર ફિર અગલે 10 સાલો મે ઉનકે એક બેટે રિચર્ડ કે ભી મૃત્યુ હો ગઈ, જિસકે બાદ બચે જોર્જ કેડબરી, જિન્હોને અપની રિટાયરમેન્ટ સે પહેલે એક એસા ખોજ કિયા જિસને કંપની કો એક નઈ ઊંચાઈ પર પહોંચા દી. જોર્જ ને 1905 મે કેડબરી કી મશહૂર ડેરી મિલ્ક ચોકલેટ કા આવિષ્કાર કિયા
जिसकी रिसर्च वे 1897 से ही कर रहे थे। जॉर्ज कैडबरी डार्क चॉकलेट के साथ कुछ नया बनाने के प्रयोग में लगे हुए थे। उन्होंने चॉकलेट पाउडर में चीनी और दूध मिलाया और जब इसके मिक्सचर को चखा गया तो इसमें कमाल का स्वाद था, और जब इसे सुखा कर चखा गया तो स्वाद और भी जबरदस्त हो गया था। और कुछ इसी तरह से कैडबरी की डेयरी मिल्क चॉकलेट बनी, जो आज भी कैडबरी ब्रांड की सबसे चहेती चॉकलेट है। 1948 में आजादी के ठीक एक साल बाद कैडबरी ने भारत में भी दस्तक दी, और यहाँ भी वह अच्छे क्वालिटी और टेस्ट की वजह से लोगों की आदत बन गई। मौजूदा समय में कैडबरी भारत में चॉकलेट, कॉन्फेक्शनरी, बेवरेज, बिस्किट और कैंडी बनाता है। और अगर पूरे दुनिया की बात करें तो 50 से भी ज्यादा देशों में कैडबरी के चॉकलेट का बोलबाला है। तो दोस्तों, देखा ना आपने, कैडबरी जैसी मल्टीनेशनल चॉकलेट कंपनी का नींव एक ऐसे व्यक्ति ने रखा जिन्हें ना तो अपनी मनपसंद स्कूल में पढ़ाई करने की आजादी थी और ना ही वो कोई अच्छी जॉब कर सकते थे, लेकिन उनका दृढ़ संकल्प ही था जो उनकी बनाई हुई कंपनी आज इस मुकाम पर है। उम्मीद है कि आपको भी कैडबरी के सक्सेस स्टोरी से बहुत कुछ सीखने को मिला होगा। आपका बहुमूल्य समय देने के लिए बहुत बहुत धन्यवाद। इस वीडियो को लाइक करके आप हमारा मनोबल बढ़ा सकते हैं। दोस्तों, अगर आप हमारे वीडियोस को मिस नहीं करना चाहते तो कृपया चैनल को सब्सक्राइब कर लें। आपको यह कहानी कैसी लगी हमें कमेंट करके जरूर बताएं। धन्यवाद।